નમસ્તે બાળકો રાજેશ વિદ્યા સંકુલ ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ એક વિષય કલરો આપણે પાઠ આઠ સુધી અભ્યાસ કર્યો આજે આપણે પાઠ નવનો અભ્યાસ કરીશું પોપટે ખાધી પાકી કેરી તો ચાલો આપણે તેની વાર્તા સાંભળીએ અને સમજીએ એક હતો પોપટ તેને બહુ ભૂખ લાગી તેણે આંબા ઉપર કેરી જોઈ પાકી પાકી આંબા ઉપર એક કાગડો રહે પોપટને જોઈ કાગડાએ બૂમો પાડી આ આંબાનું ઝાડ મારું છે ભાગી જા પોપટ ભાગી જા કા 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 કાગડાની કાગા રોળથી પોપટ ગભરાયો પોપટ ઉડીને એક ઘર પાસે ગયો વિચાર આવ્યો પોપટી પછી ફુગ્ગામાં ચાંચ મારી ફટાક અવાજ થયો એ અવાજથી કાગડાભાઈ બી ગયા કા 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 કરતા कागड़ा भाई उड़ी गया आंबा ना झाड़ पर चढ़ई पोपट भाई एक कैरी खा थी पाकी बाक्की मीठी-मीठी पोपट भाई ने मजा पड़ी मजा पड़ी भाई मजा पड़ी कैरी खावानी मजा पड़ी वाह रे पोपट भाई वाह वाह तो मरको वार्ता संभालवानी मजा आई ने अभी आपरे छोई नवा शब्दो

કાગડા એ કોને ભગાડ્યો તો કાગડા એ પોપટ બે મને ઓળખો ને રંગ પૂરો તો અહીંયા આપણે જોઈએ તો આપણે પમડાનો ભ છે તો તેને ઓળખીને આપણે રંગ પૂરવાનો છે એટલે કે હું ગોળ કરું છું અને તમારે રંગ પૂરવાનો છે તો ભમેડાનો ભ તો અહીંયા ભમેડાનો ભ છે પછી બીજો ક્યાં છે તો કે બીજો અહીંયા છે ત્રીજો અહીંયા છે તો ત્યાં તમારે રંગ પૂરવાનો છે હવે જોઈએ યતિનો ય તો અહીંયા ક્યાં છે યતિનો ય એટલે કે યજ્ઞ કે યતિ અહીંયા છે પછી અહીંયા છે પછી અહીંયા છે તો તમારે યતીના યમા રંગ પૂરવાનો છે હવે જોઈએ ધજાનો તો તો અહીંયા ધજાનો ધો છે પછી અહીંયા અને પછી છે અહીંયા તો ત્યાં તમારે ધજાના ધમાં રંગ પૂરવાનો છે પછી હવે આવશે ફટાકડાનો ફો તો પેલો અહીંયા પછી બીજો છે અહીંયા અને ત્રીજો અહીંયા તો તમારે એવી રીતે વ્યવસ્થિત તમારા પાઠ્યપુસ્તકમાં અક્ષરો ઓળખી અને રંગ પૂરવાનો છે પ્રશ્ન ત્રણ રમત અવરે કાગડા કઢી પીવા તો તમને બાળકો ખબર છે આ રમત કઈ રીતે રમાય છે એમ તો આપણે જોઈએ તો દાવ આપનાર એક જણ સિવાયના બાકીના બધા ઢીચર પર હથેળી રાખી અને હારમાં એટલે કે ગોળ બેસી જશે અને દાવ આપનાર જે વ્યક્તિ છે તે થોડે દૂર જઈને ઊભો રહેશે અને પછી રમનાના હાથમાં કાંકરી લઈ અને બધાએ ઢીચણ પર મૂકી અને હથેળીમાં પોતાની કાંકરીવાળો હાથ વારાફરતી ફેરવવાની છે અને પછી કાંકરી હથેળીમાં મૂકી દેવાની છે અને પછી આ બધા નીચે બેઠેલા છે ને એ બોલશે ચણચણ બગલી ચણાની ડાળ હું પપ તો મગદાળ આટિયા પાટિયા ભોયમાં ડાટિયા આવડે કાગડા કઢી પીવા તો આવી રીતે આ રમત રમાય છે તો બાળકો તમારે તમારા મિત્રોની સાથે રમત રમવાની છે હવે અહીંયા જોઈએ ચાર ગાવ પેલું કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય બીજું જોઈએ ઊંચી ડોકે ઘૂ ઘૂ કરતું રંગ ભૂરો કાળો ચાંચમાં લાવે સાઠીકડા ને બાંધે એનો માળો તો કબૂતર છે અને અને એનો એનો માળો બાંધે કેવો છે તો કે ગુગું હવે આપણે ત્રીજું જોઈએ કોયલ પેલી કુકુ ગાય ક્યાં જઈને છુપાય ડાળે બેઠી બેઠી ગીતો મીઠા ગાય હવે ચોથું જોઈએ સૌથી વહેલો ઉઠી જાતો સૂર છે એનો છડીદાર બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર પાંચ કાક કાળા કાળા કાગડા ભાઈ કાકા કરી ગાતા ચારે ચોટે ઉઠતા ફરતા એઠું છૂટું ખાતા તો આ છોડકડા તમારે ગાવાના છે પાંચ સાંભળો અને બોલો તો અહીંયા આપણને શબ્દો આપેલા છે તે વાંચવાના છે અને તમારે પણ વાંચવાના ચાલો બાળકો તમે પણ મારી સાથે બોલજો ભણ ધણ ધમણ જમણ યાદ નાદ ફાનસ કાનસ ભીત જીભ ફિરકી ને પારકી ઘેસ ફરાક ઘરાક અને ફૂદડી તો આપણે આ જોયા સાદા શબ્દો કનાવાળા પછી કેવા જોયા તો કે રસવાઈવાળા હવે જોઈએ ચોખા કાળો ઘોડો મોતી અરીસો પાયો પાટો લખોટી વારો કોલસો હવે ભર તો કે ભરો ફર તો ફરો બળદ તો કે બળધો ખેતર તો કે ખેતરો એટલે આ એક વચન અને બહુ વચન શબ્દો છે ચણો તો કે ચણા કાચકો તો કાચકા કૂતરો તો કૂતરા કાચબો તો કાચબા કાચબો એક અને કાચબા એટલે જાજા બધા એટલે કે ત્રણ ચાર તો એ રીતે ઘોડો ઘોડા ચમચો ચમચા દડો દડા અને ફુવારો તો ફુવારા એટલે ફુવારો તો કે એક વસ્તુ થાય ફુવારા કે એટલે ઘણા બધા થાય તો આ રીતે તમારે શબ્દો વાંચવાના છે